નદીમાં મૂર્તિઓના વિસર્જન પર પ્રતિબંધ મુકાઈ ગયો છે ત્યારે આગામી 17 અને 18 દરમિયાન દશામાની મૂર્તિઓનું વિસર્જન નદીમાં ન કરાય તે માટે બે દિવસ વીઆર કમ કોઝવે વાહન વ્યવહાર માટે પણ બંધ રહેશે। આગામી દિવસમાં દશામા બાદ ગણેશ ઉત્સવ પણ આવશે જેથી નદીઓમાં મૂર્તિઓનું કોઈ પણ પ્રકારે વિસર્જન નહીં થાય તે માટે વિસર્જનના દિવસ દરમિયાન શહેરના તમામ ઓવારા અને બેરિકેડ મૂકી બંધ રાખવામાં આવનાર હોવાનું પાલિકા સૂત્રો જણાવી રહ્યા છે જેથી શ્રદ્ધાળુઓ પણ પોતાના ઘર આંગણે જ અથવા તો ઘરમાં જ વિસર્જન કરવું પડશે। પાલિકાએ લોકોને વિસર્જન ઘરે જ કરવા માટે અપીલ પણ કરી દીધી છે। દશામા મૂર્તિઓના વિસર્જન ઉત્સવને ધ્યાને લઈ હાલની કોરોનાની મહામારીના સંક્રમણના નિવારણ રૂપે 17 ઓગસ્ટને બપોરે 12 કલાકથી લઈ 18 ઓગસ્ટની રોજ સાંજે 5 કલાક સુધી સિંગણપુર અને રાંદેરને જોડતા વીઆરકમ કોઝવે ટ્રાફિક રાહદારીઓ માટે સંપૂર્ણ બંધ હશે। કોઈ પણ પ્રકારે મૂર્તિઓના વિસર્જન વીઆરકમ કોઝવે પરથી થઈ નહીં શકશે। આ જાહેરનામા ભંગ બદલ તંત્ર શિક્ષાત્મક પગલાં પણ લેશે તેવું પણ સૂત્રો જણાવે છે। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત।